અત્યારે વિશ્વમાં આ બે વસ્તુઓ છે જેની પાછળ મનુષ્યોની લગભગ 95% ઉર્જા ખર્ચાઈ રહી છે, પૈસા અને સેક્સ. તમે જ્યાં પણ જુઓ એ જ ટપકતું હશે, ક્યાં તો પૈસા ક્યાં તો સેક્સ. દરેક જાહેરાત, દરેક મેગેઝિન, દરેક પુસ્તક, શું તેના વિશે કશું સાચું કે ખોટું છે? 95% પણ ઓછો અંદાજ છે, લગભગ 100% જેવું જ છે. અમારામાંના મોટાભાગના લોકો રોજિંદા જીવનમાં આ પ્રશ્નનો સામનો કરે છે. તે પૈસા વિશે છે, અને શા માટે માણસ પૈસા પાછળ એટલો બધો ઘેલો છે. શું કોઈ સ્વસ્થ અભિગમ જેવું કંઈ છે જે માણસ પૈસા માટે વિકસાવી શકે છે? શું તમે આના વિશે કંઈક કહેશો? પૈસા વિશે ખોટું શું છે? પૈસા માત્ર એક સાધન તો છે, ખરું કે નહીં? માણસ પૈસા પાછળ ગાંડો નથી. માણસ પૈસા જે ખરીદી શકે છે તેની પાછળ ગાંડો છે, ખરું કે નહીં? એ તાકાત છે જે પૈસા લાવે છે. લોકોને તે જોઈએ છે, લોકોને પૈસા નથી જોઈતા. એ તાકાત જે પૈસા તમને આપે છે તે જોઈએ છે, એવું નથી. એ ભૌતિક જગતમાં જે પહોંચ અને સ્વતંત્રતા તમને આપે છે, લોકોને તે જોઈએ છે. તો પૈસા એક મુખ્ય વસ્તુ નથી, પૈસા એક સાધન છે. હા, તો શું પૈસા વિશે કશું ખોટું છે? શું ખોટું છે? આપણે જ તેને બનાવ્યા છે, નહીતર આપણે હજુ પણ વસ્તુઓની આપલે કરીને વ્યવહાર કરતા હોત. કારણ કે આપણા વ્યવહારો જટિલ બની ગયા, વસ્તુની આપલેની પ્રક્રિયા મુશ્કેલ બની ગઈ. તેથી આપણે નોટની રચના કરી, પૈસાની નોટો પણ અઘરી બની ગઈ, તેથી આપણે કાર્ડ બનાવ્યું. તો તે માત્ર એક સાધન છે. શું તેમાં કશું સાચું કે ખોટું છે? તેમાં કંઈ સાચું કે ખોટું નથી. જો તમારા ખિસ્સામાં પૈસા હોય તો તે તમારું જીવન સરળ અને આરામદાયક બનાવે છે. કારણ કે તમારા ખિસ્સામાં થોડા પૈસા છે એટલે તમે અહીં બેસીને આંતરિક વિકાસ અને આવી વસ્તુઓ વિશે વિચારી રહ્યા છો. જો આજે તમે ઝૂંપડપટ્ટીમાં હોત ખિસ્સામાં કોઈ પૈસા વગર, તો આજે અહીં બેસીને તમે શાંભવી મહામુદ્રા ન કરી રહ્યા હોત. તો તમે ઘર ચલાવવા માટે કે તમારા ઘરની અંદર તરવા માટે, હોડી બનાવવા માટે સંઘર્ષ કરી રહ્યા હોત, નહીં? આવું જ કંઈક હોત, ખરું કે નહીં? કારણ કે આજે ખિસ્સામાં થોડા પૈસા છે, તમે આજે અહીં બેસી શકો છો. પછી બહાર ભલે ને વરસાદ થતો હોય, તે પછી ભલે પૂર આવવાનું હોય, આપણે હોટલમાં રહી જઈશું. કારણ કે તમારા ખિસ્સામાં થોડા ઘણા પૈસા છે અને એટલે તમને આટલી સ્વતંત્રતા છે. જો તમારા ખિસ્સામાં બિલકુલ પૈસા ન હોત તો અશક્ય ન હોત. તો પૈસા વિશે કશું ખોટું નથી. તમારા ખિસ્સામાં પૈસા સારા છે, જો એ તમારા ખિસ્સામાં જ રહે તો. જો તે તમારા મગજમાં ઘૂસી જાય તો તે વિકૃતિ બની જાય. મોટાભાગના લોકોના મગજમાં પૈસા ઘૂસી ગયા છે અને પૈસા એ વિકૃતિ બની ગયા છે. પૈસા ખિસ્સામાં રાખો તે જીવનને સરળ અને સારું બનાવે છે. તમે બેસીને ધ્યાન કરી શકો, ખરું કે નહીં? જો તમારી પાસે પૂરતા પૈસા છે અને આવતીકાલનું ગુજરાન ચલાવવા કામ નથી કરવાનું, તમે મહિનાની રજા લઈને ધ્યાન કરી શકો છો, ખરું કે નહીં? એ માણસ જે આવતીકાલના ભોજન માટે સંઘર્ષ કરી રહ્યો હોય તે નહીં કરી શકે, તે ઈચ્છે તો પણ નહીં કરી શકે. તો પૈસા ખિસ્સામાં હોય તે ખૂબ જ સારું છે. મગજમાં પૈસા હોવા તે એક વિકૃતિ છે જે તમારો વિનાશ કરશે. તમારે બધું જ તેની જગ્યાએ રાખવું જોઈએ. હાલમાં દુનિયામાં આ બે વસ્તુઓ છે જેની પાછળ માણસની 95% ઉર્જા ખર્ચાઈ રહી છે. પૈસા અને સેક્સ, આ બે વસ્તુઓ હાલમાં મનુષ્યની સંભાવનાઓના લગભગ 95% ખપાવી રહી છે. શું તેવું નથી? આમ તો 95% પણ ઓછો અંદાજ છે, હા, લગભગ 100%. જેમ પૈસા તમારા ખિસ્સામાં સરસ અને સારા છે, તે જ રીતે જો સેક્સ તમારા શરીરમાં હોય તો તે સારું છે, પણ જો તે તમારા મગજમાં ઘૂસી જાય તો તે એક વિકૃતિ બની જાય છે. એ લોકોના મગજમાં ઘૂસી ગયું છે, તે લોકોના શરીરમાં નથી, તે લોકોના મગજમાં ઘૂસી ગયું છે. જો તે તેમના શરીરમાં હોતે તો તે બધા સમયે ન હોત, તે માત્ર થોડો સમય માટે હોત, ખરું કે નહીં? તે લોકોના મગજમાં ઘૂસી ગયું છે અને તે બધા સમયે હોય છે. આ એક રોગ છે.
જો તમે જાણતા હોવ કે પૈસાને તમારા ખિસ્સામાં કઈ રીતે રાખો અને સેક્સને તમારા શરીરમાં, તો તમે સારી રીતે જીવશો. આ બે વસ્તુઓ જો મગજમાં ઘૂસી જાય તો સારી રીતે નહીં જીવી શકો તમે. એના પછી તમે એક રોગીની જેમ જીવશો, કારણ કે તે તમને અંદરથી નિયંત્રિત કરશે અને ઘણી બધી જુદી રીતે તમારો વિનાશ કરશે. એકવાર જ્યારે પૈસા અને સેક્સ તમારા મગજમાં ઘૂસી જાય તો તે તમારા વિશે જે પણ સુંદર છે તે બધું જ જતું રહેશે. નહીં અત્યારે શું તમે જોઈ શકો છો, આખું વિશ્વ પૈસા અથવા સેક્સ વડે રંગાયેલું છે. ઓછામાં ઓછો સુસંસ્કૃત વર્ગ તો ખરો જ, શું તેમ નથી? તમે જ્યાં પણ જશો એ જ ટપકતું હશે, ક્યાં તો પૈસા કાં તો સેક્સ. ખાલી મુંબઈ શહેરમાં ગાડી લો અને નીકળી પડો, દરેક જાહેરાત, દરેક મેગેઝિન, દરેક પુસ્તક તેમાંથી ક્યાં તો પૈસા ટપકતા હશે ક્યાં તો સેક્સ, શું તેમ નથી? હવે જો આ બંને વસ્તુઓ તેમના કુદરતી સ્થાનો જ્યાં તેમણે હોવું જોઈએ ત્યાં જ રહે તો તે કોઈ સમસ્યા નથી, તેઓ સારા છે, તેમનું પોતાનું આગવું સૌંદર્ય છે. પણ જો તમે તેમની તમારા મગજમાં અતિશયોક્તિ કરો તો બધું જ કદરૂપું બની જાય છે. તો પૈસા સમસ્યા બન્યા છે કારણ કે તમને ખબર નથી કે તેને ક્યાં રાખવા. તેને તમારા ખિસ્સામાં રાખો, તે સારી વસ્તુ છે. ઇટ્સ અ ગુડ થિંગ.